હાલ છું પાંજરાપુર ચાર રસ્તા અને પાંજરાપુર ચાર રસ્તાથી પોલિટેકનિક કોલેજ જવાનો રસ્તો છે અને એના બરાબર કોર્નરના હિસ્સા પર તમે જોઈ રહ્યા છો કે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે જેના કારણે સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે ટ્રાફિક ક્યાંક જોવા મળી રહ્યો છે અને આજે વરસાદી પાણીમાં પોતાના વાહનોને કેવી રીતે બહાર કાઢવા એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે ખાસ ટુ વ્હીલર હોય છે એ ટુ વ્હીલર્સ માટે તો અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે અને આ વરસાદી પાણીમાં કેટલાય એવા ટુ વ્હીલર છે એ પણ પડી ગયેલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે સાથે સાથે આ પ્રકારના વરસાદી પાણીમાં વાહનો નાખવાની ફરજ પડી રહી છે જેથી અનેક એવા વાહન ચાલકો પણ છે કે જેમના વાહનો હાલ બંધ પડેલા પણ જોવા મળી રહ્યા છે અને એ વાત નક્કી છે કે હાલ જે વરસાદી પાણીમાં તેમના વાહનો ખાસ તો ટુ વ્હીલર ચાલકોએ નાખ્યા હતા એમને પોતાના વાહનો હવે સીધા અહીંથી સર્વિસ સેન્ટર લઈ જવા પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે હાલ તો રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે પણ જે સતત એક કલાક સુધી ધોધમાર ખૂબ તેજ ગતિથી વરસાદ પડ્યો હતો એના કારણે કેટલાય એવા વિસ્તાર છે જે પૈકીનો આ એક આ પાંજરાપુર ચાર રસ્તા આવેલો છે અને એમાં આ કોર્નર છે પોલિટેકનિક તરફ જવાના રસ્તાનું કોર્નરના હિસાબ પર હાલ વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત કરશે એ બીપીમિતા અમદાવાદ